નમસ્કાર બહેનો, મુખ્ય સેવિકાનું રિઝલ્ટ ક્યારે આવશે? આ જે પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો છે અને મુખ્ય સેવિકાની જે એક્ઝામ ઘણી ચર્ચાસ્પદ રહી, ઘણો બધો એમાં ડ્રામા થયો, એટલે કે મુખ્ય સેવિકાની જે એક્ઝામ છે એના વિશે ઘણી બહેનો પૂછી રહી છે. પહેલા તો આપણે કોમેન્ટ જોઈ લઈએ. આ કમેન્ટ રવિના પરમારની છે અને લખે છે કે રિઝલ્ટ ક્યારે આવશે, એપ્રોક્સ ટાઈમ કહી શકો? ત્યારબાદ છે ચૌધરી પ્રિયંકા, આમની પણ કમેન્ટ છે કે મુખ્ય સેવિકાનું રિઝલ્ટ ક્યારે લેવા આવશે, પ્લીઝ ટેલ. નેક્સ્ટ કમેન્ટ છે રિઝલ્ટ ક્યારે આવશે, સ્મિતા વસાવા, આમની કમેન્ટ છે. ત્યારબાદ ચૌધરી પ્રિયંકા, આમની કમેન્ટ છે કે સર મુખ્ય સેવિકાનું રિઝલ્ટ ક્યારે આવશે? તો આવી ઘણી બધી કમેન્ટ છે, તો આપણે જસ્ટ ચર્ચા કરીએ કે મુખ્ય સેવિકાનું જે રિઝલ્ટ છે એની જે અમુક પ્રોસેસ હોય છે અને આ પ્રોસેસમાં લગભગ 3-1 મહિનાનું વેઇટિંગ પીરિયડ હોય છે, એટલે કે 2.5 થી 3 મહિના સુધી રિઝલ્ટ આપવામાં અહીં એટલો ટાઈમ લાગે છે. તો આપણે હજુ 3 મહિના પૂરા નથી થયા, પણ જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં લગભગ તમારું રિઝલ્ટ આવી શકે છે. અહીં ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે પરીક્ષા ફરીથી લેવાશે કે કેમ. તો મારા અંદાજ પ્રમાણે કે હું જે પ્રમાણે શ્યોર છું કે લગભગ પરીક્ષા નહીં લેવાય, કારણ કે જો પરીક્ષા લેવાની હોત તો ઘણી બધી આગળથી જાણ કરી દીધી હોત, પણ લગભગ પરીક્ષા નહીં લેવાય. ઘણા મિત્રો એમ પણ કહે છે કે મેં એવી વાત સાંભળી છે કે પિટિશન ફાઇલ થઈ છે અને તેના કારણે રિઝલ્ટમાં આટલું લેટ થાય છે. તો આવું કોઈ ઓફિશિયલ માહિતી હજુ સુધી મળી નથી અને સરકાર શ્રી તરફથી કોઈ પણ એવા નિર્દેશ થયા નથી કે પરીક્ષા કેન્સલ રહે. તો અહીં આપણે એપ્રોક્સિમેટલી જણાવી શકીએ કે 3-1 મહિના પછી તમારું રિઝલ્ટ આવી શકે છે અને જાન્યુઆરી લાસ્ટમાં કે ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં તમારું રિઝલ્ટ આવી શકે છે. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તેની જાણ આ ચેનલ પરથી થઈ જશે, એટલે કે આગોતરી જાણ તમને થઈ જશે. તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખો અને આપણે આ ચેનલ ઉપર તમારા કટ ઓફ સાથેનો એક વિડીયો મૂકીશું, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવા બદલ તમારો આભાર અને ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.